Yeah.
પંચાંગ વિક્રમ સંવત 2074 ઈસવીસન વર્ષ 2018 આજનો વાર શનિવાર આજની તારીખ 10/2/2018 આજની તિથિ મહાવર દશમ ગુજરાતી માસ મહા અંગ્રેજી માસ ફેબ્રુઆરી આના સમાચાર આજના સમાચાર જમ્મુ સેનાના કેમ્પ પર આતંકી હુમલો સૈનિક ભરતી થયેલ રેડ એલર્ટ જાહેર સમાચાર નંબર 2 તમામ શાળાઓમાં ધોરણ 8 ગુજરાતી વિષય કક્ષાએ પછી સમાચાર નંબર 3 લાંબા સમય રાહ જોયા બાદ કાલસર શાળાએ જોડતો બિસ્માર રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી સપનાઓ જુએ છે, પરંતુ એવા વિચારોથી સફળતા મળતી નથી. નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળતા મળે તો નાસીપાસ થવાના બદલે વધુ ને વધુ મહેનત કરીને નિષ્ફળતાઓમાંથી શીખીને આગળ વધવામાં આવે તો જરૂર સફળતા મળશે. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ગુજરાતનું કયું શહેર મહિલાઓની નગરી તરીકે જાણીતું છે? પંચમહાલ જિલ્લામાં ગુજરાતમાં ખનિજ તેલ શુદ્ધિકરણની રિફાઇનરી કયા સ્થળે આવેલી છે? અનિતા 15/7/105 19/7
હતા. ગયા બેન ગુલશનભાઈ ધોરણ 3.
જ્યારે આગમન થાય ત્યારે ઠંડા ઠંડા પવનો ફૂંકાતા હોય, વનવગડાના પાનખર ઋતુ શરૂ પૂરી થવાની તૈયારી હોય, વનરાજી જે છે એ વનરાજી એટલે કે પાકા પાન ખરવાની તૈયારી હોય અને ત્યારબાદ વસંત ઋતુની શરૂઆત થાય. આ વસંત ઋતુની અંદર તમે જોતા હોય વનવગડાની અંદર કેસુડાના ફૂલ નીકળી આવે છે, સીમડાના ફૂલ નીકળી આવે છે, જ્યારે કે વસંત ઋતુનું સ્વાગત કરતા હોય એવું આપણને લાગે છે. વસંત ઋતુની અંદર એક તો મુખ્યત્વે વસંત પંચમી આવે છે. હવે વસંત પંચમી એ આપણા વિદ્યાની દેવી શારદામાનો જન્મ દિવસ છે. કહેવાય છે કે ભાગવત કથાની અંદર કહેવાયું છે કે માં સરસ્વતીનો જન્મ કૃષ્ણના કંઠમાંથી થયો છે. કોના કંઠમાંથી? કૃષ્ણના કંઠમાંથી. આ ઉપરાંત વસંત ઋતુની અંદર હોળી, ધૂળેટી અને મહાશિવરાત્રિ જેવા પર્વો પણ આવે છે. એટલે વસંત ઋતુ એ આપણે પ્રકૃતિનો ફેરફાર જોવાની આપણને બહુ મજા આવે. તમે જો જાત જાતના ફૂલો છે, પછી એ ફૂલોના રસ અથવા ચૂસવા માટે ભમરા અને પતંગિયાઓ એમ ડોળા એમ ઉડતા હોય એવું આપણને લાગે છે. બસ આવતીકાલનો આયોજન તારીખ 12/2/2018 વાર ગુરુવાર વંદે માતરમ ગીત સમૂહમાં યોગ સુનિલ ચરણ શીતલ ડિમ્પલ પ્રાર્થના ભજન ધૂન ધોરણ પાઠની કન્યાઓ. આજનું પંચાંગ ચરણ, આજના સમાચાર આશા, આજનો સુવિચાર અંજુ, જાણવા જેવું શીતલ, આજના પ્રશ્નો ડિમ્પલ, કલાખા મનીષા, કાવ્યગાન ડિમ્પલ અંજુ શીતલ, ભાગીત ધોરણ ચારની કન્યાઓ સ્નેહલ આરતી, ગૌરવગાન સમૂહમાં આજનું ગુલાબ ચરણ ધોરણ પાંચ, પ્રતિજ્ઞાપત્રક સમૂહમાં રાષ્ટ્રગીત સમૂહમાં.